લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ નજીક સુભાષનગરમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ રેડ પાડી હતી. ઘણો દારૂ લોકોએ સળગાવ્યો હતો. સુભાષનગરમાં અમુક મકાનમાં આનંદા મરાઠી ઉર્ફે લંગડો તેમજ ગણેશ પાટીલ ઉર્ફે ગણિયા કાંદા ઘણા સમયથી દેશી દારૂ વેચે છે. શુક્રવારે સવારે લીંબાયત પીઆઈ એચબી ઝાલા અને સુભાષનગરના રહીશોએ દારૂના અડ્ડાઓ બંધ કરવા રજૂઆત કરી હતી. સાંજે લીંબાયત પોલીસ સુભાષનગરમાં રેડ કરવા માટે આવી હતી ત્યારે પોલીસની સાથે સ્થાનિક આગેવાનો અને સોસાયટીના રહીશોએ સુભાષનગરમાં આનંદા અને ગણેશે જ્યાં દારૂ સંતાડી રાખ્યો હતો ત્યાં રેડ કરી હતી. ત્યાંથી સેંકડો લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ દારૂ લઈ ગઈ અને પછી બંને આરોપીઓ આનંદા તેમજ ગણેશને પણ ઝડપી પાડ્યા હતા. ઘટનાસ્થળેથી પોલીસ ગયા બાદ લોકોએ ફરીથી આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા દેશી દારૂનો ડ્રમ મળી આવ્યો હતો. તે ડ્રમ બાબતે જનતાએ પોલીસને અંધારામાં રાખીને ડ્રમને દૂર લઈ જઈને એમએલએ સંગીતા પાટીલની ઓફિસે સંજયનગરના રસ્તા પર સુભાષનગરના નાકે લઈ જઈ સળગાવી દીધો હતો. પોલીસે દારૂ મળતો ન હોવાથી જનતાએ રેડ કરી હતી, પરંતુ લીંબાઈ પીઆઈ ઝાલા કહે છે કે પોલીસે જ રેડ કરી હતી. બીજી તરફ આખી ઘટના પાલિકાના રાજકારણ સાથે પણ પરોક્ષ રીતે જોડાયેલી છે, કેમ કે સ્થાનિકોને સવારે પોલીસ સ્ટેશને લઈ જઈ આગેવાની કરનાર અને જનતા રેડમાં સાથે રહેનાર કોર્પોરેટર બીજું કોઈ નહીં પણ કોંગ્રેસના ડોક્ટર રવિન્દ્ર પાટીલ હતા. લીંબાયતમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં મહિલાઓ પણ પોલીસ સાથે જોડાઈ હતી. લીંબાયતમાં બેફામ બુટલેગરો પોલીસને દેખાતા ન હોવાની વાતો પણ થતા પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાતી હતી. બુટલેગરો આનંદા અને ગણેશ રાજકારણમાં પણ સક્રિય છે. કોર્પોરેશનની ચૂંટણી હોય કે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી, આ બંને તેમાં ખૂબ જ એક્ટિવ ભૂમિકા ભજવતા હોય છે. રાજકારણીઓ પણ આ બંનેનો સંપર્ક કરતા હોય છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.